રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડોક્ટર રાજુલબેન દેસાઈ જામનગરની મુલાકાતે છે ત્યારે આયોગ સભ્યના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મહિલા અને બાળ કલ્યાણ અધિકારી ચંદ્રેશ ભાભી દ્વારા વિવિધ વિભાગો સાથે સંકલન કરી જિલ્લા સ્તરે કરવામાં આવેલ મહિલા કલ્યાણ લક્ષી કામગીરીઓની પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી જેમાં પ્રધાનમંત્રી માતૃ યોજના કસ્તુરબા પોષણ સહાય યોજના જનની સુરક્ષા યોજના પીસીપી એનડીટી અંતર્ગત કામગીરી દીકરીઓનું પ્રમાણ વગેરે બાબતો વિશે જામનગર જિલ્લા દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ તકે આયોગના સભ્ય ડોક્ટર રાજુલબેન દેસાઈએ મહિલા લક્ષી યોજનાઓ કાયદાઓ અને આરોગ્ય લક્ષી યોજનાઓ બાબતે વિશેષ જાગૃતિ લાવવા જાગૃતિ લક્ષી કાર્યક્રમનો વ્યાપ વધારવા સૂચન કર્યું હતું બાળકીઓને ગુડ ટચ બેડ ટ્રેનિંગ મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓ વિશે અને તેની સામે કાયદાકીય જ્ઞાન મહિલાઓને પૂરતું મળી રહે તે માટે મહિલા પોલીસ બાળ સુરક્ષા એકમના અધિકારીઓએ ખાસ કાર્યક્રમો કરવા અંગે પણ તાકીદ કરી હતી સરકાર તેમજ ખાનગી ક્ષેત્રે પણ કાર્યરત મહિલાઓને કામના સ્થળે શોષણ કે મેટરનિટી બેનિફિટ જેવી બાબતોના પ્રશ્નો અંગે તેમજ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં થતા બાળ અટકાયત વિશેની કામગીરીની પણ સમીક્ષા કરી હતી સભ્યએ મહિલા આયોગ દ્વારા મહિલા ઉત્થાન માટે જિલ્લા કક્ષાએથી વધુ સઘન કામગીરી કરી રાષ્ટ્રીય સ્તરે જામનગરને વધુ આગળ લાવવા સભ્યએ અપીલ કરી હતી આ બેઠકમાં કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા નિયામક રાજેન્દ્રસિંહ રાયઝાદા ડેપ્યુટી કમિશનર વસ્તાણી જિલ્લા આરોગ્ય અધિકારી બથવાર સીડીપીઓ તેમજ મહિલા અને બાલ કલ્યાણ સંલગ્ન વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા